બાળકો માટે છે ને દરેક મોટા માણસના મનમાં રહેલા વસેલા બાળક માટે છે, એમાં વિજ્ઞાન છે અને ગુજરાતી ભાષા એટલે ગુજરાતી માધ્યમની સ્કૂલો જે અત્યારે જે રીતે બંધ થઈ ગઈ છે અથવા બંધ થઈ રહી છે એ વિષય પર એક થોડીક છણાવટ થઈ છે. એટલે અને એમાં એક બહુ એન્ટરટેનિંગ એમાં જે મલયાલમ કેરેક્ટર છે વગીરા જટાશંકર નરવેરા, જે પ્રિન્સટન યુનિવર્સિટીથી એસ્ટ્રોફિઝિક્સમાં માસ્ટર્સ કરીને એ ગુજરાતી માધ્યમની પ્રાથમિક વિભાગમાં વિજ્ઞાન ભણાવવા માટે આવ્યો છે, દેટ ઇઝ ધી સેન્ટર આઈડિયા. અને પછી બાળકોને જે રીતે શીખવે છે, જે ઇનોવેટિવ વેથી એ લોકોને જ્ઞાન આપવાનો જે પ્રયત્ન કરે છે, દેટ ઇઝ ધી ફિલ્મ. અને પછી અમે જે રીતે એમની આખી એડવેન્ચરસ જર્ની છે એ એમની એ ફિલ્મનો સેન્ટર આઈડિયા છે. તો આપને કોઈ પણ આ અંગે પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછી શકો છો. આપણે રોજ જે રીતે જોઈએ છે કે ગુજરાતી માધ્યમ ગુજરાતી ભાષા જે રીતે પાછલી સીટ પર જઈ રહી છે અથવા તો બેક બેન્ચ પર જઈ રહી છે, એક મૂળ વિચાર હતો. એટ ધી સેમ ટાઈમ વિજ્ઞાન વિશે આપણા પર્ટિક્યુલર ગુજરાતીઓમાં એટલો બધો પેલો ઉત્સાહ નથી હોતો, એમને આંકડાઓમાં રસ છે, ટેકનોલોજીમાં રસ છે, પણ વિજ્ઞાન જે બેઝિક સાયન્સ છે એ વિષયમાં બહુ એટલે એટલો રસ નથી હોતો, કારણ કે કદાચ એ એટલું નીરસ રીતે ભણાવવામાં આવતું હોય ને જે રીતે એમને રજૂ કરવામાં આવી રહ્યું હોય એટલે બાળકોને સ્વાભાવિક રીતે થોડોક ઉત્સાહ ઓછો હોય. સેકન્ડ પોઈન્ટ કે એ જ બાળકો જ્યારે યુએસની કે યુરોપની કોઈ યુનિવર્સિટીમાં જાય તો ત્યાં બહુ થંડરસ પરફોર્મન્સ આપતા હોય છે. એ જ લોકો નાસામાં હોય, એ જ લોકો બેલ લેબમાં હોય, એ લોકો બીજી યુનિવર્સિટીઝમાં પ્રોફેસર સુધી પહોંચી ગયા હોય, પણ જ્યારે અહીંયા પ્રાથમિક સ્તરે જે કાર્ય થવું જોઈએ એમાં એ થતું નથી. એટલે એ વિષયની વાત છે, બંનેનું જે ફ્યુઝન છે એ જ આ વિષયનો કેન્દ્રવર્તી વિચાર છે. મારો એક્સપિરિયન્સ બહુ અલગ રહ્યો છે, કારણ કે દરેક વખતે આમ કેરેક્ટર્સ નવા નવા કરવાની બહુ મજા આવતી હોય છે, અને એમાં છેલ્લે ધુમાદાર ફિલ્મ કરી એમાં પણ મને બહુ મજા આવી કે ડિફરન્ટ પ્રકારનું એક એલિમેન્ટ હતું, ડિફરન્ટ પ્રકારે પરફોર્મ કરવાનું હતું. આમાં પણ એવું જ હતું કે સ્ટુડન્ટ સાથે બેસીને, એક તો મારી કંઈ એવું 50 વર્ષ, આપણે તો શિક્ષકો 50 વર્ષના જોયા છે, એમ 40-50 વર્ષની ઉંમરના જોયા છે, હું જ્યારથી ભણતા ત્યારે એક આમ સર એટલે આમ દેખાય એવા, અને હું પાછા એમની જોડે એટલી બધી મસ્તીઓ કરતો કરતો આ ફિલ્મ કરતો હતો, બાળક બની જતો હતો એકચ્યુઅલી. અને એ ડિફરન્ટ કેરેક્ટર કરવા મળે, અને બીજું કે આવા વિષયની ફિલ્મોને સ્વીકારવી એક્ટર તરીકે બહુ મોટી એક જવાબદારી પણ હોય છે, અને મને જવાબદારી ઉપાડવી અને પ્રયોગ કરવો બંને વધારે ગમતું હોય છે. સો આઈ ટુક ઇટ દેટ વે કે વાય નોટ એક ડિફરન્ટ ફિલ્મ કરવી કે જે બાળકો તરીકે વૃદ્ધ સુધી બધાને કનેક્ટ કરે, એન્ટરટેનમેન્ટ પૂરું પાડે, સાથે વિજ્ઞાન અને ભાષાનું મહત્વ પણ સમજાવે. તો હ્યુમર પણ આની કોમેડી પણ એટલું બધું સહજ છે કે લોકો એન્જોય કરશે. સો આ એક મારો એક્સપિરિયન્સ રહ્યો છે ઓવરઓલ ધ ફિલ્મ. એટલે હું ગુજરાતી મીડિયામાં ભણ્યો છું, ખબર નહીં આવું શાને માટે થઈ રહ્યું હશે કે ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઓછું થવું, કે એવી એક રેસ છે કે છોકરા ઇંગ્લિશ મીડિયમ ભણશે તો બહુ આગળ વધશે એવું એક. એટલે એ જો પેરેન્ટ્સ ઉપર જ છે ગેમ, કારણ કે મારી આજુબાજુમાં તો મારા કઝિન્સ બધા ગુજરાતી મીડિયમમાં જ ભણી રહ્યા છે, અને આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ધેમ કે મારી આજુબાજુના ફેમિલી, મારા કઝિન્સનું ફેમિલી, એમના જી ત્રીજા ચોથા ધોરણમાં ભણતા લોકો ગુજરાતી મીડિયમમાં ભણે છે અને બહુ સરસ રીતે ભણી રહ્યા છે. મારું જે પણ ગ્રોથ થયો છે, મારો ગ્રોથ થયો છે, બધું જ ગુજરાતી મીડિયમના કારણે થયું છે. અને ઇંગ્લિશને એક ભાષા તરીકે લેવી જોઈએ, નહીં કે માતૃભાષા એ થઈ જાય અને ગુજરાતી એક ભાષા તરીકે જોવાય, એવો સતત પ્રયત્ન રહ્યો છે. પણ હવે આમાં કશું કહી શકાય નથી, આ બધું ડિસિઝન છે, જે બાય ડે એવો યુગ આવે છે કે મને એવું લાગે છે 10-11 વર્ષ પછી સંસ્કૃત બેઝ થઈ જશે, કારણ કે અત્યારે એટલું બધું મહત્ત્વ છે, સંસ્કૃતનું પણ વધી રહ્યું છે. મેઇન કોન્સેપ્ટ આ ફિલ્મ પાછળનું એ છે, એક તો આપણી ભાષા જે છે ગુજરાતી માધ્યમમાં ભણવું, જે આજકાલ બહુ એવું સમજે છે કે આઉટ ઓફ ફેશન છે અથવા તો એ યુનિવર્સલી એક્સેપ્ટ નહીં થાય, પણ એવું નથી. પોતાની માતૃભાષામાં જો તમે ભણીને પણ જ્ઞાન મેળવી શકો છો, અને એ જ્ઞાન મેળવવા માટે જે જોઈએ છે, જે જરૂરી છે, એ કુતૂહલ છે. ભાષા કોઈ પણ હોય, જ્ઞાન તો જ્ઞાન છે. આ વાતને અમારે કહેવા માટે આનો આ ફિલ્મનું નિર્માણ થયું છે. ઓકે, આની પાછળ એટલે બેઝિકલી એક વસ્તુ એ પૂછવી હતી કે આમાં ડે બાય ડે ગુજરાતી મીડિયમનું
એ ઘટતું જાય છે આપણે, તો એની પાછળ કંઈક પ્રયાસ કઈ રીતે? એટલે અમે એ જ મેસેજ આપવા માગીએ છીએ કે તમે એ ભાષામાં જો એ ગુજરાતી માધ્યમમાં તમે ભણતા હો, દેટ ડઝન્ટ મીન કે તમે કોઈક બીજા કરતાં ઓછા છો. કારણ કે જ્ઞાન મેળવવા માટે તમારે ભાષા કરતાં વધારે જે જરૂરી છે એ છે કે એ તરફનું તમારું લક્ષ્ય બહુ સ્પષ્ટ હોય અને કુતૂહલ રાખીએ, ક્યુરિયોસિટી રાખીએ, હાર્ડવર્ક કરીએ, એ ઇમ્પોર્ટન્ટ છે. નહીં કે ભાષાની વાળાબંધી, એ જ રીતે કહેવું છે. તો એ આ ફિલ્મમાં બહુ સરસ રીતે પ્રસંગોપાત વણાઈ ગયું છે. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.